ઠંડીની સિઝનમાં અલગ અલગ પ્રકારના શાક બનાવીને ખાવાની મજા પડતી હોય છે, કેમ કે માર્કેટમાં એકદમ સરસ બધા જ ફ્રેશ શાકભાજી મળતા હોય છે. તો આજે આપણે એકદમ સરસ ટેસ્ટી અને ઠંડીમાં ખાવાની મજા પડે તેવું કોર્ન કેપ્સિકમ સબ્જી પંજાબી સ્ટાઇલ બનાવવાની રેસીપી જોવાના છીએ. એકદમ ઇઝી રીતે ટેસ્ટી એવું સબ્જી બનીને તૈયાર થશે, નાનાથી લઈ મોટા દરેકને પસંદ આવશે. તો હું છું તો સૌથી પહેલાં તેલ ગરમ કરવા મૂકવાનું છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તેલ લીધું છે, તેલ ગરમ થઈ જાય એટલે બે લીલા મરચાંના ટુકડા, એક નાનો ટુકડો આદુનો. હવે તેમાં ડુંગળી ઉમેરી દેવાની છે. તો અહીંયા મેં 3 મીડિયમ સાઇઝની ડુંગળીને આ રીતે સ્લાઇસ કરી લીધી છે. હવે આ બધી વસ્તુને ધીમા ગેસ ઉપર હલાવતા જઈ અને ડુંગળીનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી લેવાનું છે. તો 2 મિનિટ જેવું મેં સાંતળી લીધું છે અને તમે જોઈ શકો છો કે હલકો કલર ચેન્જ થઈ ગયો છે. હવે તેમાં 10-12 નંગ લસણની કળી ઉમેરવાની છે, 10-12 નંગ કાજુ ઉમેરવાના છે. હવે ટમેટા ઉમેરવાના છે. તો 5 નંગ મીડિયમ સાઇઝના ટમેટાના મેં આ રીતે ટુકડા કરી લીધા છે. હવે તેમાં મીઠું ઉમેરવાનું છે. તો ટમેટા પૂરતું અત્યારે મીઠું ઉમેરીશું. મીઠું ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે. મિક્સ થઈ જાય ત્યાર પછી ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તેને કૂક કરી લેવાના છે. 3-1 મિનિટ જેટલો સમય લાગશે. વચ્ચે એક વખત હલાવી અને ચેક કરી લેવાનું. તો 3 મિનિટ જેવું થઈ ગયું છે. વચ્ચે એક વખત મેં હલાવી લીધા હતા. તો ટમેટા હવે એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. ગેસ બંધ કરી ઠંડા થાય એટલે મિક્સર જારમાં ભરી લેવાના અને તેની પેસ્ટ બનાવી લેવાની છે. ત્યાર પછી હવે ગ્રેવીનો વઘાર કરી લઈએ. તો તેના માટે ફરીથી 2 ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે. સાથે લઈશું 2 ચમચી ઘી. ગેસને ધીમો રાખવાનું છે અને ઘી ગરમ થાય એટલે તેમાં 2 તજના ટુકડા, 1 તમાલપત્ર ઉમેરી દેવાનું છે, 1/2 ચમચી હળદર, 1 ચમચી કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. અને જેવું લાલ મરચું ઉમેરીએ ત્યાર પછી તરત જ તેમાં ગ્રેવી ઉમેરી દેવાની છે જે આપણે બનાવીને રાખી છે. વઘાર કરતી વખતે ગેસને એકદમ ધીમો રાખવાનું છે. ગ્રેવી ઉમેર્યા પછી તેને એકદમ સારી રીતે વઘાર સાથે મિક્સ કરી લેવાની છે. ત્યાર પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, 1/2 ચમચી ધાણાજીરું પાવડર, અને જે જારમાં ગ્રેવી કરી હતી તેમાં થોડું પાણી ઉમેરી અને બધી ગ્રેવી છે તે તેમાંથી ક્લીન કરી લેવાની છે. હવે ઢાંકી દઈ અને ધીમા ગેસ ઉપર 3-1 મિનિટ જેવું ગ્રેવીને કૂક થવા દેવાની છે. તો 3-1 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ગ્રેવી છે તે કૂક થઈ રહી છે. અત્યારે તમારે ખાસ ધ્યાન રાખવું, એકદમ ગરમ ગરમ છાંટા ઉડતા હશે ગ્રેવીના, ગેસ એકદમ ધીમો કરી નાખવાનો છે. હવે તેમાં ઉમેરીશું કેપ્સિકમ. તો 1 નંગ કેપ્સિકમ મેં આ રીતે ઝીણું કટ કરી લીધું છે. ત્યાર પછી મકાઈ ઉમેરવાની છે. તો 1 નંગ મકાઈને મેં બાફી અને દાણા કાઢી લીધા છે. મકાઈ અહીંયા બાફીને ઉમેરવાની છે. ત્યાર પછી 1 ચમચી બટર ઉમેરવાનું છે. બટર ઉમેરવાથી એકદમ સરસ ટેસ્ટ આવે છે સબ્જીનો, જો તમારી પાસે હોય તો ચોક્કસથી ઉમેરજો. 1 ચમચી ગરમ મસાલો લઈ લેવાનો છે અને હવે બધી વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી લેવાની છે. મિક્સ થઈ જાય ત્યાર પછી ઢાંકી દઈ અને ફરીથી 2 મિનિટ જેવું કૂક કરી લેવાનું છે. તો 2 મિનિટ થઈ ગઈ છે અને ગ્રેવી પણ આપણી એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ઉપર તેલ પણ આવી ગયું છે. અહીંયા મેં પાણી નથી ઉમેર્યું. તમારે જો ગ્રેવીની કન્સિસ્ટન્સી પતલી કરવી હોય તો જ્યારે તમે છેલ્લી વખત બોઈલ કરવા મૂકો ત્યારે ગરમ પાણી થોડું ઉમેરી દેવાનું અને ત્યાર પછી તેને બોઈલ કરી લેવાની છે. તો ગરમાગરમ અને ટેસ્ટી એવું કોર્ન કેપ્સિકમ સબ્જી બનીને બિલકુલ તૈયાર છે. તો સર્વ કરી લઈએ. રોટલી કે પરાઠા સાથે સર્વ કરી શકાય છે આ સબ્જી, અને રાઈસ કે પુલાવ સાથે પણ 1 પોટ મીલ તરીકે સર્વ કરી શકાય છે. ટિફિનમાં પણ એટલું ટેસ્ટી લાગે છે આ ઠંડુ થઈ ગયા પછી પણ. તો લંચ બોક્સ માટે પણ આ બેસ્ટ ઓપ્શન છે. છેલ્લે આપણે થોડું ચીઝ ગ્રેટ કરી લઈશું, ઓપ્શનલ છે. ચીઝ ન ઉમેરવું હોય તો પણ ચાલે, પણ બાળકોને તમે જો આ રીતે સર્વ કરશો તો તે એકદમ આરામથી ખાઈ લેશે આ સબ્જી. તો કેવી લાગી તમને આજની આ સબ્જીની રેસીપી, કમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી જણાવજો. અને આવી જ નવી રેસીપીને અપડેટ માટે નિરાલીસ ફૂડ વર્લ્ડને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું 2 આઇકન પણ પ્રેસ કરી લેવું. લાસ્ટમાં આપણે થોડા મકાઈના દાણા અને કેપ્સિકમથી ગાર્નિશ કરી લઈશું. ગાર્નિશિંગ ઓપ્શનલ હોય છે, પણ આ રીતે ગાર્નિશ કરીને સર્વ કરવાથી કોઈપણને ખાવાનું મન થઈ જશે જોઈને જ. અને તમે તમારે બીજી કઈ નેક્સ્ટ રેસીપી જોવી છે, તમારા સજેશન પણ તમે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હું ચોક્કસથી તે રેસીપી બનાવીને અપલોડ કરવાની ટ્રાય કરીશ. અને મારી રેસીપી જોઈને તમે જો ટ્રાય કરો છો ઘરે તો તે ડીશનો ફોટો તમારા સોશિયલ મીડિયામાં શેર કરી અને નિરાલીસ ફૂડ વર્લ્ડને ચોક્કસથી ટ્રેક કરજો. તો ચાલો ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર.